હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાશ, પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી. પાઠ છનો આ ચોથો ભાગ છે. એકથી ત્રણ ભાગના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ ધોરણ છ વિષય પલાશ, પાઠ છ ઘોરે પરપોટાજી. પ્રવૃત્તિ નંબર 4.8. શિક્ષકે પાંચમી પંક્તિના શબ્દ નીચેની રીતે વાંચ્યા. દરેક વખતે વિદ્યાર્થીઓએ તે જે અંગ વડે અનુભવાય છે તે અંગ બતાવ્યું. શિક્ષક કહે છે, વાડે વાડે તો આંખ વડે અનુભવી શકીએ, વાત કહેવા તો કાન વડે અનુભવી શકીએ, હવા તો ત્વચા વડે અનુભવી શકીએ. આ રીતે બાકીની પંક્તિઓ માટે કવિતા શાના વડે અનુભવાય છે તે જણાવવાનું છે અને પંક્તિની બાજુમાં લખવાનું છે. ઢાળ ઉપરથી તેજના રેલા, તે પંક્તિ છે એ આંખ વડે અનુભવી શકાય. પછીની પંક્તિ નાય, ત્યાંથી માર્ગ સુધીની પંક્તિ છે એ ત્વચા વડે અનુભવી શકાય. ત્રીજી પંક્તિ છે સોનલ વરણી, ધૂળ આવતી એ પંક્તિ આંખ વડે અનુભવી શકાય. પંખીથી કલશોર સુધીની પંક્તિ છે એ કાન વડે અનુભવી શકાય. તરણાના ત્યાંથી લઈ કિરણની ધડકી સુધીની પંક્તિ છે એ આંખ વડે અનુભવી શકાય. તળાવ ત્યાંથી લઈ અને જળની ખડકી, તે પંક્તિ આંખ વડે અનુભવી શકાય. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4.9. જોડકા જોડો. ખરેખર આવું ન થાય પરંતુ આવા અર્થમાં થાય. તડકાથી અંધકાર ફૂટે. ખરેખર આવું ન થાય પણ તેનો અર્થ થશે, તડકો આવે એટલે અંધકારનો નાશ થાય. બે, મેલા ઘેલા માર્ગ નાય. ખરેખર આવું ન થાય પણ તેનો અર્થ થશે, તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેના કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે. ત્રણ, વૃક્ષોના પાનમાં નવાઈ ભરેલી હોય. ખરેખર આવું ન થાય પણ તેનો અર્થ થાય, પાંદડા પર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે એના કારણે વૃક્ષ સુંદર લાગે છે. ચાર, તળાવના પાણીનું બારણું ખોલીને સૂરજ. તેનો અર્થ થાય, નદી તળાવની પાળેથી સૂર્ય સહેજ ઊંચો ચડે એટલે તેનું પ્રતિબિંબ પાણીમાં પડે. પ્રતિબિંબ વગરનું પાણી થોડા અંધારિયા ભાગમાં હોય એવું લાગે. અંધારા વખતે ઘરનું બારણું અડધું ખુલે ને ઘરની અંદરનો પ્રકાશ દેખાય તેના જેવું દ્રશ્ય પાણીમાં રચાય છે. પાંચ, તણખલાના ટાંકા વડે કિરણની ગોદડી બનાવી. તેનો અર્થ થાય, સૂર્યકિરણો સીમ પર ચાદર કે ગોદડીની જેમ પથરાયેલા લાગે, તેની વચ્ચે તણખલા દેખાય છે. પ્રવૃત્તિ 4.10 છે, ક્રમમાં ગોઠવવાના છે. ધૂળનો રંગ સોનેરી થયો, ઝાડને આશ્ચર્ય થયું, સૂર્ય ઊંચે ચડ્યો, એ બધાને ક્રમમાં ગોઠવવાના છે. પહેલું વાક્ય લખી શકાય, માગશર મહિનો પૂરો થયો છે. બીજું વાક્ય લખી શકાય, અંધારું નાશ પામ્યું. ત્રીજું વાક્ય છે, ટેકરી પર પ્રકાશ પથરાઈ ગયો. ચોથું લખી શકાય, અજવાળું જરા ગરમ થવા માંડ્યું. પાંચમું લખી શકાય, હવાએ સમાચાર ફેલાવ્યા. છઠ્ઠું છે, ધૂળનો રંગ સોનેરી થયો. સાતમું છે, સૂર્ય ઊંચે ચડ્યો. આઠમું છે, ઝાડને આશ્ચર્ય થયું. અને નવમું છે, સૂર્યનું સ્વાગત કરવા સીમે તૈયારી કરી. આ રીતે તમે વાક્યોને ક્રમમાં ગોઠવી શકો છો. પ્રવૃત્તિ 4.11.1. એક, અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું અને કયા મહિનામાં કયા સમયે? અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કૂણા તડકાએ ફોડી નાખ્યું. બે, અજવાળું હુંફાળું કેમ થઈ ગયું? ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું હુંફાળું થઈ ગયું. ત્રણ, સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે? સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરના પાથરે છે. ચાર, વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે? તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે. પાંચ, આ કાવ્યમાં એણે એટલે કોણે? આ કાવ્યમાં એણે એટલે સીમે અથવા પાદરે થશે. છ, ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તળાવના જળની બહાર સૂરજ બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે. સાત, તડકી આવી એ પહેલાંના દ્રશ્યનું વર્ણન કરો. તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો. ઢાળ, દિશાઓ, માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા. સીમ ઝાડ સૂના હતા. રસ્તા ગંદા હતા. કલશોર નહોતો. અહીંયા છે, ખાલી લ શોર એમ લખાયું છે, ત્યાં તમારે ક લખવું, કલશોર નહોતો. સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો. ત્યારબાદ
પ્રવૃત્તિ 4.11.2 જવાબ આપો અથવા ભજવો અથવા ચિત્ર દોરો. હવા અને વાડ વચ્ચેનો સંવાદ લખો અને ભજવો. વાડ કહે છે હવાને, બહેન કેમ એકાએક તું અહીં અટકી? ત્યારે હવા કહે છે, વાતનો વિસામો લેવા અટકી છું હું બંનેની. વાડ બોલી, બોલ બહેની. ત્યારે હવા કહે છે, તડકીએ અંધકારની મટકી આખી આખી ફોડી છે. વાડ કહે છે, ફોડી તો ફોડી પણ ઊંઘ સૌની ઉડાડી. અહીંયા છે ફ લખીશું, ફોડી તો ફોડી પણ ઊંઘ સૌની ઉડાડી. હવા કહે છે, હું તો ભાગી સોનલવરની ધૂળ લઈને હરણાની ઠેકે. વાડ કહે છે, લે આરામ થોડો અહીં. બે જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને શું દેખાયું હશે? જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને ટેકરી, માર્ગ, વાડ, હરણા, પંખી, સીમ, ઘાસ, ઝાડ, તળાવનું પાણી દેખાયા હશે. ત્રણ ઉનાળાની અથવા વૈશાખની સવારે તમને ટેકરી, માર્ગ અને સીમ કેવા દેખાય છે? વૈશાખની સવાર એટલે કે ઉનાળાની સવારે ટેકરી, માર્ગ અને સીમ તડકાથી જાણે મઢેલા હોય એવા લાગે છે. માણસો અને પંખીઓની ચહલપહલ હોય છે. ગામનું જીવન એની સાથે ધબ જોવા મળે છે. ચાર વર્ષા ઋતુમાં ઝાડ અથવા સીમ શો વિચાર કરતા હશે? વર્ષા ઋતુમાં વર્ષાની હેલીમાં ઝાડ તેમજ સીમ મન ભરીને નાહ્યાનો આનંદ માણતા હશે. માટીની મીઠી સોડમને લીલીછમ ચાદરથી એમને અનેરો આનંદ થયો હશે. સવાલ નંબર 5, આ કવિતામાં જે શબ્દચિત્ર છે તેનું રંગચિત્ર બનાવવાનું છે. આ ચિત્રમાં વિદ્યાર્થીએ જાતે રંગ પૂરવાનો છે. તમારે જે શબ્દો છે તેના આધારે વિચારીને ચિત્ર બનાવવાનો છે અને તમારે જાતે એમાં રંગ પૂરવાનો છે. પ્રવૃત્તિ નંબર 4.12, સાદા વાક્યને ભાવસભર બનાવીને લખવાના છે. ઉદાહરણ તરીકે, દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડી. વાહ, દોડ હરીફાઈમાં શું દોડી મનીષા. આવી રીતે ભાવસભર વાક્ય બનાવીને લખવાના છે. એક રાજેશના અક્ષર મોતીના દાણા જેવા છે, તો લખી શકાય, રાજેશના અક્ષર જાણે મોતીના દાણા. બે મિતેશ અને નિતેશની દોસ્તી ખૂબ ગાઢ છે. વાહ, કેવી ગાઢ દોસ્તી છે મિતેશ ને નિતેશની. ત્રણ સૂર્યોદય ખૂબ સુંદર છે. અરે વાહ, શો સુંદર સૂર્યોદય. ચાર આમળા ખાધા પછી પાણી પીતા તે મીઠું લાગે છે. આરોગો આમળા ને ઉપર પીવો પાણી, શું મીઠું લાગે છે પાણી. પાંચ નાનકો ઊંઘમાં મીઠું મીઠું મલકે છે. ઊંઘમાં કેવું મીઠું મલકે છે નાનકો. પ્રવૃત્તિ નંબર 4.13, કવિ બનવું છે ને, રેડી? પોષની તડકીની જેમ ઉનાળાનો તાપ, શિયાળાની ઠંડી કે ચોમાસાનો મેઘો વિશે કવિતા રચવાની છે. એના માટે શું કરવાનું છે? વિષય પસંદ કરવાનો છે. તેને લગતા દ્રશ્યો આંખ બંધ કરી મનમાં જોવાના છે. તે દ્રશ્યો સાથે સંકળાયેલા પાંચેય ઇન્દ્રિયોને લગતા શબ્દોની યાદી બનાવવાની છે. એ શબ્દોના વધુ મજાના સમાનાર્થી શબ્દ શોધવાના છે. તેમાં વિશેષણ અને ક્રિયા વિશેષણ ઉમેરવાના છે અને કવિતાની રચના કરવાની છે. મિત્રો સાથે શેર કરવાની છે અને મજા માણવાની છે. કવિતા તમારે તમારા શિક્ષક શ્રી પાસેથી કેવી રીતે બનાવવી તે શીખવાનું છે. ચોમાસાનો મેઘો, તેની કવિતા બનાવી શકાય, આવે આવે મેઘો આવે, ચોમાસું લઈને મેઘો આવે. શૈલ છેલ જુઓ બધેરે લાવે, ઘનગર્જનતો મેઘો આવે, વીજ કડાકા પળપળ થાતા, આભે રંગીન ચાપ તણાતા, વર્ષા મંગળ ગીતો ગાતા, સૌને વાલો મેઘો આવે, ખેતર ખેતર પાણી પાણી, બારે માસ હવે અહીં પાણી, ઘરઘર થાશે લ્યો જાણી, તહેવારો લઈ મેઘો આવે. આવો આવો મિત્રો આવો, સૌ ગાતા ગીત લાવો, નાતા છબછબ કરતા આવે, ચોમાસું લઈ મેઘો આવે. આવી રીતે તમે બનાવી શકો છો. પ્રવૃત્તિ નંબર 5.1 છે, નીચેના ફકરામાં શી ભૂલ છે તે ઉદાહરણ પરથી બાકીના વાક્યોમાં તે ભૂલ પર લીટી કરવાની છે અને તેની સાથેના પ્રશ્નની ચર્ચા કરવાની છે. ઉદાહરણ એક આપેલું છે, શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન જરૂરી છે. અને ઉપર લીટી કરેલી છે ત્યાં ભૂલ છે. શરીરને રોગ સામે રક્ષણ મળે તે માટે વિટામિન જરૂરી છે અને વિટામિન મુખ્ય 5 પ્રકારના હોય છે અને કાર્બોદિત પદાર્થ અને ચરબી શરીરને શક્તિ આપે છે. ઉપરના ફકરામાં અને ક્યારે રાખ્યો છે અને ક્યારે તેના પર છેકો કર્યો છે અને કેમ તે આપણે લખવાનું છે. તો અહીંયા છે આ બંને અને છે તે પૂર્ણવિરામ પછી છે. જ્યારે પહેલા અને છેલ્લા વાક્યમાં અને સંયોજક હોવાથી તે રાખ્યો છે
અહીંયા છે તમે આ બંને અન્ય છે ત્યાં પૂર્ણ વિરામ છે અને તેની આગળ અને મૂકી શકાય નહીં, તેટલા માટે એના પર લીટી કરવાની છે અને તેની પર છેકો કરવાનો છે. પહેલાં અને છેલ્લા વાક્યમાં અને સંયોજક હોવાથી રાખ્યો છે, અહીંયા છે અને સંયોજક છે તેથી ત્યાં રાખવો જરૂરી છે, અને અહીંયા પણ અને છે એ સંયોજકમાં છે તે બંને જગ્યાએ રાખવો જરૂરી છે, બાકીમાં તમે છેકો મારશો. વૃદ્ધિ અને સમારકામ અથવા કાર્બોદિત પદાર્થ અને ચરબી આ બંને વચ્ચે અને આવેલો છે. બીજા અને ત્રીજા વાક્યની શરૂઆતમાં અને જરૂરી નથી, અહીંયા છે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા અને જરૂરી નથી. વાક્ય અનેથી શરૂ થાય નહીં અને તેનો ઉપયોગ હંમેશા બે ભાગ કે બે વિચાર અથવા વસ્તુને જોડવા માટે વપરાય છે. બીજું છે યુદ્ધ જીત્યા પછી, અહીંયા છે આ ફકરો છે વાંચવાનો છે સમજવાનો છે, અને આગળ છે ઉપરના ફકરામાં અને પછી ક્યારે ક્યારે રાખ્યા છે અને ક્યારે ક્યારે તેમના પર છેકો માર્યો છે અને તે કેમ તે લખવાનું છે. અહીંયા છે આટલા પર અહીંયા નીકળ્યો પછી પર છેકો મારવાનો, અહીંયા છેકો મારવાનો છે, અહીંયા છેકો, અહીંયા છેકો, અહીંયા છેકો અને અહીંયા છેકો. તો અને તેમજ પછી પદો જ્યાં સંયોજક રીતે જરૂરી છે કે અર્થપૂર્ણ લાગ્યા ત્યાં રાખ્યા છે અને જરૂર ન હતા ત્યાં છેકો માર્યો છે. હવે જૂથ કાર્ય કરવાનું છે. તમારા મિત્રની નોટબુકમાં કોઈ એક ફકરો તપાસવાનો છે, તેમાં આવી કોઈ ભૂલ હોય તો મિત્રને બતાવો અથવા સુધારવાની છે. આ રીતે એકબીજાના લખાણ તપાસવાના છે અને સુધારવાના છે. એક, પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ખીણમાં ઊંચાઈ પર જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારોમાં ફેરફાર બદલાયેલો છે. પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ખીણમાં ઊંડાઈમાં જઈએ તેમ તેમ વિસ્તારોમાં ફેરફાર જોવા મળે છે. ખીણની અંદર ઊંચાઈ ના હોય ઊંડાઈ હોય તેથી અહીંયા ઊંડાઈ લીધું છે. બે, આપણી કોણી પાછળ વાળી શકાતી નથી કેમ કે કોણીમાં મિજાગરા સાંધો છે તેથી આપણી કોણી પાછળ વાળી શકાતી નથી. ઉપરના ફકરામાં કયા શબ્દો બિનજરૂરી છે કેમ તેના પર છેકો કરવાનો છે. આપેલા ફકરામાં આપણી કોણીમાં મિજાગરા સાંધો છે તેથી પાછળ વાળી શકાતી નથી, આ રીતે તમે લખી શકો છો. આગળ ત્રણ, જૈન ધર્મએ આપેલા પાંચ મહાવ્રત અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ મુખ્ય મહાવ્રતો આપ્યા. હવે તેને સાચી રીતે લખી શકાય જૈન ધર્મએ આપેલા પાંચ મહાવ્રત, અહીંયા છે ગુરુવિરામ કરીશું, અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, અહીંયા છે અલ્પવિરામ કરીશું. ચાર, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં એમ છે કે રાજાશાહીમાં રાજા મુખ્ય હોય છે અને તેની ચૂંટણી થતી નથી, જ્યારે લોકશાહીમાં મુખ્ય નેતાની ચૂંટણી થાય છે. ઉપરના ફકરામાં કયા શબ્દો બિનજરૂરી છે કેમ અને તેના પર છેકો કરવાનો છે. તો રાજાશાહીમાં રાજાની ચૂંટણી થતી નથી, જ્યારે લોકશાહીમાં મુખ્ય નેતાની ચૂંટણી થાય છે, આ રીતે તમે લખી શકો છો. બાકીના શબ્દ બિનજરૂરી છે તે ચેકશો. પ્રવૃત્તિ 5.2, ચર્ચા કરો અને લખો. ચર્ચા કરો, બુદ્ધિ વધે કે બળ, વાહ શું દોડી મનીષા. બુદ્ધિ અને બળ બંને મહત્વના છે. ક્યારેક બુદ્ધિ આગળ બળ પણ પાણી ભરે છે, ક્યારેક બળિયાના બે ભાગ ઉગતી બળનું મહત્વ આંકે છે. બે, પરપોટો, વાર્તામાં આવતી કલ્પનાઓ કે તરંગો જેવા કલ્પનાઓ કે તરંગોનો ઉપયોગ કરી પડછાયા વિશે લખવાનું છે. છઠ્ઠા ધોરણમાં ભણતી નીપાએ પડછાયા વિશે લખેલા વાક્ય જોઈએ. તો પડછાયા, ઓ પડછાયા, મને ખબર છે તારે મારી સાથે રમવા આવવું છે. હું દોડું તો તું દોડે છે, હું બેસું તો તું બેસે છે. બપોરે સાવ ટૂંકો ને સાંજે કેટલો લાંબો થઈ સાત તાળી રમે છે, પણ રાતે અંધારું થતાં તું ક્યાં જાય છે, તને કોણ બીક બતાવે છે. રાતે હું દીવો પેટાવો તો તું તરત જ હાજર થાય છે ભૂતની જેમ. અંધારાનો તું દુશ્મન મારી સાથે મિત્ર બનીને આવે છે તે મને ગમે છે. ડરિશમાં કહેતી નીપા મીણબત્તી સળગાવે, અંધારે પેલો ઓળો રમતો બહાર આવે છે, આ રીતે તમે લખી શકો છો. ત્રણ, તમે હવે તડકો કે ચાંદની જુઓ, રસ્તા વૃક્ષ માણસો પશુ પંખી વગેરે પર તડકો કે ચાંદની પડતા જુઓ તો તે તમને કેવા લાગે છે તે કહેવાનું છે. તડકો કે ચાંદની બંને પ્રકાશના રૂપ છે, એક સ્વભાવે ગરમ અને બીજું સ્વભાવે શીતળ છે. રસ્તા વૃક્ષ માણસો પશુ પંખી વગેરે પર તડકો કે ચાંદનીની અસર જુદી જુદી હોય છે, પણ દરેકના જીવનને પોષક હોય છે. દિવસે તડકામાં રસ્તા ચિતરેલા સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય છે, જાણે કોઈએ કોતરેલા હોય. વૃક્ષો અંગારવાયુ લઈ પ્રાણવાયુમાં રૂપાંતર કરતા ઉપકારની લેશ માત્ર ભાવના વિનાના પરગજુ વ્યક્તિ જેવા લાગે છે. પશુ પંખીને માણસો પોતપોતાના સ્થાને હોય છે. ચાંદનીમાં જાણે રસ્તા ઝળહળતા શાંત નિર્જન લાગે છે.
પશુપંખી સૌ સૌના માળામાં લપાઈ ગયા હોય, અવાજનો પ્રભાવ ન હોય, માત્ર ચાંદનીનો જ ભાવ પ્રભાવ જોવા મળે છે. ચાંદનીમાં નાહવાની, શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા માણવાની ઓર મજા આવે છે. ચાલો થોડું હસી લઈએ. અહીંયા એક જોક્સ છે, તે તમારે તમારા વર્ગખંડમાં વાંચવાનો છે. શિક્ષક કહે છે, સંજુ સાબરમતી નદી ક્યાં વહે છે? સંજુ કહે છે, જમીન પર. શિક્ષક કહે છે, એમ નહીં, નકશામાં બતાવો કે ક્યાં વહે છે. સંજુ કહે છે, નકશામાં કેવી રીતે વહી શકે, નકશો પલ્લી ન જાય. ત્યારબાદ લગભગ સરખા, એટલે કે અહીંયા કેટલાક સમાનાર્થી શબ્દ આપેલા છે, તે વાંચવાના છે અને સમજવાના છે. જાણો અને ઉપયોગ કરો. અહીંયા તમે જોઈ શકો છો પાણીના કેટલા બધા અર્થ આપેલા છે. જલ, સલીલ, વારી, અંબુ, નીર, આબ, ઘરના પણ કેટલા બધા સમાનાર્થી શબ્દ છે અને સફેદના પણ કેટલા બધા સમાનાર્થી શબ્દ છે, તે વાંચવાના છે, સમજવાના છે અને યાદ રાખવાના છે. શબ્દભંડારમાં જોઈએ, અમૂલ્ય, તો જેની કિંમત આંકી ન શકાય તેવું. બહુમૂલ્ય, તો વિશેષ કિંમતવાળું. અશક્ય, તો વ્યવહારમાં ન બની શકે તેવું. અસંભવિત, કલ્પનામાં ન હોઈ શકે તેવું. અસ્ત્ર, છૂટું ફેંકવાનું હથિયાર. શસ્ત્ર, હાથમાં પકડીને મારવાનું હથિયાર. પગલું, પગના તળિયાનો આકાર. ડગલું, બે પગલા વચ્ચેનું અંતર. ડૂબવું, તો માણસનું પાણીમાં જવું. બુડવું, તો વસ્તુનું પાણીમાં જવું. ભવન, તો રહેઠાણ અથવા મકાન. ભુવન, તો જગત અથવા લોક. આ રીતે તમે લખી શકો છો. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના પલાશ વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.